અંકલેશ્વરમાં પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા વિવિધ સમાજસેવી સંગઠનો કેન્ડલ માર્ચ સહિત અનેક કાર્યક્રમો યોજી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગત સાંજે જૈન જાગૃતિ સેન્ટર સહિત અન્ય 40 જેટલી વિવિધ સમાજસેવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિશાળ કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી, જેમાં રામકુંડ મંદિરના મહંત પૂજ્ય ગંગાદાસ બાપુ, જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણીઓ વિનોદ ધોકા, ચિરાગ શાહ તેમજ સમાજના અગ્રણીઓ વિનોદ જૈન, કમલેશ દન, ધર્મેશ કે ચાવડા વગેરે જોડાયા હતા. માનવ મંદિરથી નીકળેલી આ વિશાળ કેન્ડલ માર્ચ રેલી વિવિધ વિસ્તારમાં ફરી સરદાર પાર્ક સર્કલ ખાતે સંપન્ન થઈ હતી. કુછ યાદ ઉન્હીં ભી કર લો, કુછ યાદ ઉન્હીં ભી કર લો, જો લોટ કે ઘર ના આએ, જો લોટ કે ઘર ના આએ. હે મેરે વતન જરા આંખ મેં ભર લો પાણી, જો શહીદ હુએ ઉનકી જરા યાદ કરો કુરબાની. હે મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાણી, જો શહીદ જે શહીદો આપણા ભારત દેશના જે સીમાડા હાથવીને બેઠા છે, આવા વીર જવાનોને આત્મઘાતી હુમલો કરીને નાપાક પાકિસ્તાને આજે કૃત્ય કર્યું છે. આ પડોશી દેશને હજી ખબર નથી કે હિન્દુસ્તાનનો એક એક હિન્દુ જાગ્યો તો પાકિસ્તાન નકશામાંથી નીકળી જશે. આવા વીર શહીદોને દગો કરીને પાછલા પાછળથી ઘા મારીને અને અમારા જવાનોને જે શહીદો અને આ આત્મઘાતી હુમલામાં 41 વીર જવાનો જે પ્રાણનો ત્યાગ કર્યો છે, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનોને જે આફત આવી છે, જે દુઃખની ઘડી આવી છે, એ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને તમામ હિન્દુસ્તાનના તમામ દેશભક્તો તન મન ધનથી આપણે બધા એમની સાથે છીએ. જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીના જેસી ભવન હોલ ખાતે શ્રી સૌરાશ લુહાર સુતાર હિતવર્ધક મંડળ દ્વારા યોજાયેલ વિશ્વકર્મા જયંતિ નિમિત્તના સ્નેહમિલન સમારંભમાં પણ શહીદોને કેન્ડલ માર્ચ અર્પણ કરી 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. બિછા દી સંગીન પે ધર કર માતા, સો ગઈ અમર બલિદાની જો શહીદ.